સવારે 5 વાગે તમારે ઉઠવું જ જોઈએ, પણ તમે રાત્રે 12 વાગ્યા સુધી ને 1 વાગ્યા સુધી ખોટી જગ્યાએ નેટમાં ભરાઈ રહો, ખોટા ચેટિંગમાં ભરાઈ રહો, પછી ક્યાંથી તમે સવારે ઉઠી શકો? મોર્નિંગ 1 આવર ઓફ રીડિંગ ઇઝ મોર ધેન 4 આવર્સ ઓફ રીડિંગ આફ્ટરનૂન. આ સનાતન સિદ્ધાંતો છે, સત્ય છે, આપણી પરંપરામાં ઋષિ મુનિઓ આપણને આપેલા છે, તેવી સારી ટેવ પાડો ને. અહીંયા બેઠેલા જે વિદ્યાર્થીઓ છે ને, તમારા બધાની ઉંમર લગભગ ઓન એન એવરેજ આઈ કન્સિડર કે 16-18 વર્ષની એવરેજ હશે, યસ ઓર નો? પણ તમારા મોઢા અને તમારું ફિઝિક જોઈને મને એવી પ્રતીતિ આવે છે કે 90% તમે કસરત પણ નહીં કરતા હોય. આ તમારા મોઢા જોઈને અને તમારા શરીર જોઈને એવી મને પ્રતીતિ આવે છે કે 90% તમે કસરત પણ નહીં કરતા. અલે તું કસરત નથી કરતો, તું નથી ભણતો, તો તું કરે શું આખો દિવસ? અહીં તમે લોકો 50% તો એવા બેઠા છો ને કે તમને કોઈક સારી 6 લાખની 10 લાખની બાઇક ભેટમાં આપે ને તો તમે શોભો એવા નથી. બોલો, જે તમે બાઇક તમારા માતા પિતા પાસે માંગો છો ને, નથી તમારું, કારણ કે 80% 50 જણા જ આંગળી ઊંચી કરી બેઠા છે, માંથી 50% નહીં, 50 જણા તો નથી તારું એજ્યુકેશન ક્વોલિફિકેશન, નથી તારું ફિઝિકલ બિલ્ડઅપ, તો તું શેની બાઇક માંગે છે? તને ભૂલથી કોઈક ભેટમાં આપે ને તો તું શોભે એવું નથી. એમાં પેલા તારું કેલિબર ડેવલપ કર. અને મેં કહ્યું આપણું કેલિબર એવું ડેવલપ કરીએ, તમને 25 વર્ષની ઉંમરે બર્થડેમાં 10-10 સ્માર્ટફોન એમને ગિફ્ટમાં આવે. થાય છે લોકોને એવું? એની માટે આ પુરુષાર્થ કરજો. પુરુષાર્થ વગર નસીબ પણ કામ નહીં કરે, હા, યાદ રાખજો. તમને કદાચ કોક બનવાનું જ નથી એવું આ જમાનામાં, પણ સમજી લો દ્રષ્ટાંત રૂપે, એક ફેરી ટેલ સ્ટોરી રૂપે, કે તમને કોકે ઉચકીને મોટા સીઈઓ ની ખુરશીમાં બેસાડી દીધા, જા હવે આ 500 કરોડ નો વહીવટ તું કર. પણ તું ભણેલો નહીં હોય ને, તાર અનુભવ નહીં, તને એ નહીં આવડે. એ લેવલની ખુરશી ઉપર બેસવું હોય ને તો એ દરજ્જો જોઈએ, નહીં તો ખુરશી તને 24 કલાકમાં ઉલાડી નાખશે. એ સહેલું નથી. અમે તો આખા ભારતમાં ફર્યા, આખી દુનિયામાં ફર્યા, ઘણા બધા સ્ટુડન્ટ સેમિનાર્સ કર્યા, ટીચર સેમિનાર્સ, એલ્ડર્સ, કોર્પોરેટ સેમિનાર્સ બધા કર્યા, અને લોકોની વચ્ચે જ અમે રહીએ છીએ. છેલ્લા 5 દિવસમાં અમદાવાદ, દિલ્હી, લખનૌ, બોમ્બે, નાસિક ને બરોડા અમારું 6ઠું સ્થાન છે 5 દિવસમાં. એટલે આઈ મીન ધ મિડસ્ટ ઓફ પીપલ આઈ નો. એટલે તમે ગોડ ગિફ્ટેડ હશો, ટેલેન્ટેડ હશો, તો પણ પુરુષાર્થ તો કરવો જ પડશે મેન્ટેન કરવા માટે. સચિન તેંડુલકર કેટલા ગોડ ગિફ્ટેડ બેટ્સમેન હતા, નેચરલી ટેલેન્ટેડ, બોર્ન વિથ ધ બેટ એવું કહેવાય. એ માતાના ગર્ભમાંથી જ બેટ લઈને જન્મ્યા હતા. એ કક્ષાની એમની કળા હતી, એમની માટે આવા શબ્દો પ્રયોગ કરી શકાય. અને હી વોઝ કન્સિડર્ડ ગોડ ઓફ ક્રિકેટ, 100 ઇન્ટરનેશનલ ટન્સ. 2000ની સાલમાં તમને આ પ્રસંગ નહીં ખબર હોય તો એક સરસ પ્રસંગ એમના જીવનનો કહું. 2000ની સાલમાં અમેરિકામાં, જ્યાં તો ક્રિકેટ પ્રચલિત નથી, એ લોકોની આ સ્પોર્ટ એમના નેચરલ સોસાયટીમાં નથી, ત્યાં એ લોકોને રેગ્યુલર ઓબ્ઝર્વેશનથી ખબર પડી કે અમુક દિવસોમાં એ લોકોનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન નોર્મલ અથવા તો વધારે સારું હોય છે. સચિન જ્યારે સ્ક્રીઝ ઉપર હોય ને ત્યારે લોકો ત્યાં પોતાનું કામ છોડીને સચિનને જોવા માટે ઉભા રહે છે. હવે કોઈ ક્રિકેટ પ્લેઇંગ નેશનમાં ઉભા રહે તો બરોબર સમજી શકાય. ત્યાં ફર્સ્ટ ઇન્ડિયન સ્પોર્ટ્સમેન ટુ કમ ઓન, ત્યાં સચિન અમેરિકન સોસાયટી. સચિન તેંડુલકરે જ્યારે 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા ત્યારે એમને ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્પેશિયલ સપ્લિમેન્ટમાં લીધો. એમને પૂછ્યું
કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ. સચિન જે બોલે આ બહુ અદભુત બોલેલા, સાંભળજો હા બરોબર. આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. સચિન તેંડુલકર બોલ્યા કે આઈ નોટ ઓનલી પ્લે ક્રિકેટ, આઈ વેક અપ ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ ઈટ ક્રિકેટ, આઈ વોક ક્રિકેટ, આઈ ટોક ક્રિકેટ, આઈ થિંક ક્રિકેટ, આઈ સ્લીપ ક્રિકેટ, આઈ ડ્રીમ ક્રિકેટ. ખાલી હું ક્રિકેટ રમતો નથી, ક્રિકેટ 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 24 કલાક. એમ તમારે અત્યારે અભ્યાસ 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 24 કલાક. અત્યારે શિયાળો છે ને, હું તમને હસતા હસતા વાત કરું, શિયાળો છે ને, તમે પાણી પીને સુતા ને રાત્રે બાથરૂમ કરો, ઉઠવું પડે ને 2-3 વાગે, તો એ બાથરૂમમાં જઈને પાછા આવો ને ત્યાં સુધીમાં તમારે 5 સૂત્ર મોઢે કર ઓથાયા હોય ને રિપીટ કરી લેવાના. હવે મેં તમને આ ટોપ ટોપ ઓર્ડરમાં એક વાત જણાવી દીધી, આ મેં તમને ટોપ ઓર્ડરમાં એક વાત જણાવી દીધી, એટલે તમારે આખો દિવસ કેવી રીતે કાઢવાનો છે તમને એક અંદાજ આવી જાય. ધીઝ અ રિયાલિટી. ડ્રીમ વોટ યુ વોન્ટ ટુ બી. તો પુરુષાર્થ કરશો, નક્કી કરશો અને આ કાર્ય કરશો તો બધું જ મળશે. સાથે આજે આપણે પહેલા વાત છેડેલી કે સોશિયલ મીડિયા સંપૂર્ણ બંધ જ કરી દો, 5-7 વર્ષ બંધ કરવાનું છે. એકવાર સારી કારકિર્દી બનશે પછી બધું તમારા હાથમાં છે જ. એનીથિંગ દેટ ઇઝ ફ્રી યુ હેવ ટુ પે બાય યોર ટાઈમ. સમજ્યા વાક્ય હું બોલ્યો? તમને એમ થાય કે તમને નેટ અને વોટ્સએપ લગભગ મફત જેવું છે, પણ તમે એની ચૂકવણી શેનાથી કરો છો ખબર તમને? તમારા સમયથી કરો છો તમે, વિચ ઇઝ મોર પ્રેશિયસ ધેન મની. અને એના કરતા આગળ તમારું મગજ બગડે છે. અહીંયા પણ અનલિમિટેડ જીબી નથી, હા લિમિટેડ જીબી છે, ભરાઈ જશે ને પછી કશું યાદ નહીં રહે. મને તો જે વિદ્યાર્થી એમ કે સ્વામી યાદ નથી રહેતું, વાંચું છું પણ યાદ નથી રહેતું, અથવા તો કંઈક યાદ રહ્યું એવું લાગે પણ પરીક્ષામાં ટાઈમે યાદ નથી આવતું. એટલે મારું તો કોમન સૂત્ર છે, ફોન મૂકી દે, નેટ બંધ કરી દે, એટલે બધું યાદ રહેવા માંડશે. હા જીબી ભરાઈ ગઈ છે તારી, અહીં ખાલી કર પહેલા. વોટ, ફોનમાં જીબી ભરાઈ જાય ખાલી કરવી પડે છે કે નહીં? ચોખ્ખો કરવો પડે છે કે તો અહીં કર ને, એટલે બધું યાદ રહેશે. કોઈ વિદ્યાર્થીને યાદ ન રહેવું બને જ નહીં, પણ આ તો તે અહીંયા તારી જીબી ભરી દીધી છે કચરાથી, એટલે હવે યાદ નથી રહે. પ્રમુખ સ્વામી મહારાજને 90 વર્ષની ઉંમરે પણ 25,000 વ્યક્તિઓ નામ અને ચહેરાથી યાદ હતા. That we have seen with our own eyes. 25,000 people with name and face. હ્યુમન માઇન્ડની આટલી તાકાત છે જ, પણ કેચરીની ભરી દીધી.